અને હવે વાત કરવી છે એવા વ્યક્તિઓ જે પોતાના જ પક્ષને નડતા હોય અથવા પોતાના જ પક્ષને નુકસાન કરી શકે. સામાન્ય રીતે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે આવો કકળાટ અથવા તો આવું કંઈક કોંગ્રેસમાં થતું હોય, પણ છેલ્લા ઘણા સમયથી આ સિલસિલો શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટીમાં પણ શરૂ થયો છે. અને એમાં જ એક નામ છે, માવજી પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે કૃષ્ણા, અને ટસના મસ થવા તૈયાર નથી. બિલકુલ, પાર્ટી વિથ અ ડિફરન્સ ભાજપ કહે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે ભાજપમાં પણ ટાંટિયા ખે છે, આવતી રહે છે, સામે આવતી રહે છે. પરબત પટેલ જેવા ભૂતપૂર્વ સાંસદ એમને મળવા માટે પહોંચ્યા હતા, એમને મનાવવા માટે ગયા હતા, પરંતુ માવજીભાઈ દેસાઈ કહી રહ્યા છે, માવજીભાઈ પટેલ કહી રહ્યા છે કે ભાઈ હું ચૂંટણી લડવાનો છું, જ્યાં સુધી મારા સમર્થકો ના ન કહે ત્યાં સુધી હું લડવાનો છું, મને પ્રજાએ હિંમત આપી છે. વાવ, વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત બાદ ઉમેદવારી ફોર્મ ભરાય ને તે બાદ આજે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ છે. અનેક જે ઉમેદવારો છે તે પોતાના ફોર્મ ચકાસણી માટે અહીંયા પહોંચી રહ્યા છે, ત્યારે ભાજપ અને અપક્ષમાંથી દાવેદારી કરનાર માવજીભાઈ પટેલ કે જેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે ને, તેઓ અત્યારે જે ફોર્મ ચકાસણી છે તેની માટે આવ્યા છે, આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, ફોર્મ ચકાસણી થઈ, આપની ફોર્મમાં કોઈ ક્ષતિ આવી કે કેમ? ના, કોઈ નહીં, મારા ફોર્મમાં કોઈ ઓબ્જેક્શન નથી આવ્યું, કોઈ ક્ષતિ નથી આવી. જેટલા જે પાર્ટીના હતા કેન્ડિડેટ, અગર તો અપક્ષ હતા, એ બધાએ કીધું કે નો ઓબ્જેક્શન, સર્વાનુમતે. બીજા ફોરમમાં નાની મોટા ઓબ્જેક્શન ચાલ્યા, પણ મારા ફોરમમાં કોઈ ઓબ્જેક્શન આવ્યું નથી. જે પ્રકારે આપે ભાજપ અને અપક્ષ બંનેમાંથી ફોર્મ ભર્યું છે, અપક્ષનું ફોર્મ જોઈને ભાજપના નેતાઓ દોડતા પણ થયા, આપને મનાવવા પણ આયા, શું માનો છો, માની જશો તમે? મારા વિસ્તારની ત્રણ તાલુકાની પ્રજા કે એ પ્રમાણે મારે પગ ભરવો પડે. ઘણી બધી ચૂંટણીઓ લડ્યો છું, આપણે ખ્યાલ છે, બે બે વિધાનસભાઓ લડ્યો છું. જ્યારે જ્યારે અન્યાય થયો ત્યારે એક વખત મને અન્યાય થયો હતો, અને જેના કારણે હું ચોટલી લડ્યો હતો, અને ચોટલી લડીને કોંગ્રેસના ઉમેદવારને ત્રીજા નંબરે ગુલાબસિંહના મોટા ભાઈ વિક્રમસિંહ પણ રહ્યા હતા, પ્રજાએ આ ચુકાદો આપ્યો હતો. એક વખત પરબતભાઈ સાહેબ કોંગ્રેસથી ટિકિટ લઈને આવ્યા હતા અને મને અન્યાય કરતા હતા, અને જનતા દળમાં પરબતભાઈ સાહેબ આપણા પૂર્વ એમપીની સામે પણ પ્રજાએ મને જીતા.